લગ્ન પ્રસંગ જેવી બાસુંદી બધાની ફેવરિટ હોય છે, એ જ ઘાટી મીઠી અને ઠંડી બાસુંદી જો ઘરે મળી જાય તો બધાને મજા આવી જાય. તો રોટલી હોય કે પૂરી, આ બાસુંદી તો તમારે ઓછી જ પડવાની. વિડીયોમાં પરફેક્ટ રીત બતાવી છે અને સ્પેશિયલ ટિપ્સ આપી છે જેથી બધાની બાસુંદી ટેસ્ટમાં બેસ્ટ બને. ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર પણ ક્લિક કરજો જેથી મારી નવી રેસિપીઝના વિડીયો તમને તરત મળે. સૌથી પહેલા 1.5 લિટર ગોલ્ડ દૂધ લીધું છે. બાસુંદી બનાવવા માટે અત્યારે મેં એક નોનસ્ટિકની કઢાઈ લીધી છે. હંમેશા ફ્રેન્ડ્સ, બાસુંદી બનાવી હોય ને અત્યારે તમે તપેલી લો તેના કરતાં આવું જેટલું બને એટલું પોળું વાસણ લો ને તો બાસુંદી જલ્દી બનશે. જેટલું વાસણ સાંકડું હશે તેટલી બાસુંદી બનતા વાર લાગશે, કેમ કે વરાળ અંદર ને અંદર રહેશે અને જલ્દીથી ઘટ નહીં થાય. હવે ફ્રેન્ડ્સ એક સ્પેશિયલ ટ્રીક કહું. ફ્રેન્ડ્સ, આપણું દૂધ છે તે ફૂલ ફેટ મિલ્ક છે. જો તેને ડાયરેક્ટ નાખશું ને તો તળિયામાં તે ચોટશે. તો આપણે સૌથી પહેલાં 2 ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું આવી રીતે કઢાઈમાં અને તેને આવી રીતે ફેરવી દેવાનું. આવું કરવાથી ફ્રેન્ડ્સ તળિયામાં ક્યારેય આપણું દૂધ નહીં ચોટે. તમે દૂધ જ્યારે ઘરે ગરમ કરો દરરોજ ત્યારે પણ તમે આ ટ્રીક કરી શકો છો, તપેલીમાં ક્યારેય તમારું દૂધ નહીં ચોટે. હવે આપણે દૂધ એડ કરીએ છીએ. હવે આપણે 10 તાતણા જેટલું કેસર લીધું છે તેમાં આમાંથી 2 ચમચી આપણે ઠંડું દૂધ જ નાખી દઈએ છીએ. જ્યાં સુધી આપણી બાસુંદી ઉકળશે ત્યાં સુધી આપણું કેસર પણ સરસ પલળી જશે. હવે મીડિયમ ગેસની ફ્લેમ રાખી છે. ફ્રેન્ડ્સ, તમને બીજી એક સરસ વાત કહું કે આપણે આજે દૂધ વાપર્યું તે અત્યારે તાજું જ દૂધ વાપરવાનું છે. જ્યારે પણ બાસુંદી બનાવો ત્યારે આપણે આગળથી ગરમ કરેલું દૂધ પડ્યું હોય ઘરમાં તેનાથી બાસુંદી નહીં બનાવવાની, કેમ કે તેમાં ફેટનો ભાગ અલગ થઈ ગયો એટલે કે ઉપર મલાઈ બની ગઈ હોય, પછી તે દૂધ નીચે પતલું થઈ જાય અને બાસુંદીનું ટેક્સચર બિલકુલ સારું ના આવે. તો જ્યારે પણ બાસુંદી બનાવી છે ત્યારે આવી રીતે તાજા દૂધથી જ આપણે બાસુંદી બનાવશું. હવે આ દૂધને પહેલા આપણે એક ઉભરો આવવા દઈએ. દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટ સમારી લઈએ, જેમાં 10-12 નંગ જેટલી બદામ લીધી છે, થોડા કાજુ લીધા છે અને 1 ચમચી જેટલા પિસ્તા લીધા છે. આ બધું આપણે ઝીણું ઝીણું આપણા ટેસ્ટે સમારી લેવાનું. ઘણા લોકોને ફ્રેન્ડ્સ ડ્રાયફ્રૂટ્સ નથી ભાવતું તો તમે આ સ્કીપ પણ કરી શકો છો. હવે તમે જોઈ શકો છો ઉપર મલાઈનું એક લેયર થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, આટલા માટે થઈને આપણે તાજું દૂધ વાપરવાનું કે આ મલાઈ છે તેને આપણે આવી રીતે હલાવી અને પાછી અંદર જ લઈ શકીએ. જો ફ્રેન્ડ્સ તપેલીમાં બનાવતા હશું ને તો દૂધ જલ્દીથી ઉભરાઈને બહાર આવી જશે, જ્યારે પોળું વાસણ હશે ને તો એવું ક્યારેય નહીં બને. અને ફ્રેન્ડ્સ બીજી પણ વાત કહું કે જો તમારા ઘરે લોખંડનું કોઈ પણ વાસણ હોય ને તો તેમાં પણ તમે બનાવશો ને તો પણ બહુ જ જલ્દીથી બનશે, કારણ કે તેનું તળિયું પતલું હોય છે, ફટાફટ ગરમ થાય છે ને જલ્દીથી દૂધ બળે છે. હવે તમે જોઈ રહ્યા છો કે ઉભરો આવે છે. અત્યારે મેં મીડિયમ ગેસની ફ્લેમ રાખી છે. અત્યારે ફ્રેન્ડ્સ હું જે બાસુંદી બનાવી રહી છું તે એકદમ ટ્રેડિશનલ રીતે બનાવી રહી છું. તેમાં કોઈ પણ વસ્તુ ઉમેરી ઘટ કરી દઈને નથી બનાવતા, કેમ કે ફ્રેન્ડ્સ આવી રીતે જ્યારે દૂધ ઉકાળીને પછી આપણે બાસુંદી બનાવીએ છીએ ને તો તે દૂધ અને બાસુંદીમાં ખૂબ મસ્ત મીઠાશ આવે છે. ફ્રેન્ડ્સ અત્યારે તમે જોઈ શકો છો કે દૂધ આટલા લેવલે છે. આ દૂધ 40-50% બળે ત્યાં સુધી આપણે રાખવાનું છે, તેને ઉકાળવાનું છે. સાઈડમાં પણ જે જામે તેને આવી રીતે આપણે ચમચાથી અંદર લેતા જઈશું. ફ્રેન્ડ્સ આપણે કંદોઈને ત્યાં પણ જોયું છે કે તે લોકો પણ આવી રીતે જ ઉકાળીને બાસુંદી બનાવતા હોય છે. આપણે દૂધમાં 7 ચમચો આવી રીતે ફેરવતા રહેવાનો જેથી તે બિલકુલ નીચે ના ચોટી જાય ને સરસ જલ્દી ઉકળે. બાસુંદી અને ગળિયા દૂધ વચ્ચે શું ફરક? જો આપણે દૂધ ના બાળીએ અને ખાંડ નાખી અને 5-10 મિનિટ માટે દૂધ ઉકાળીએ ને તો તે ગળ્યું દૂધ બને અને તેનું ટેક્સચર આટલું પતલું હોય. અને બાસુંદી છે તેને આપણે 50% દૂધ બાળીને બનાવીએ છીએ જેથી તેમાં એકદમ સરસ મીઠાશ આવે છે અને તેનું ટેક્સચર એકદમ ઘટ થશે. હું તમને જ્યારે બાસુંદી બનશે ત્યારે તેનું ટેક્સચર પણ બતાવીશ કે તે દૂધમાં કેટલો બધો ફરક આવી જાય છે. તમે જોઈ શકો છો પોળું વાસણ છે તો દૂધ બિલકુલ ઉભરાઈને બહાર નથી આવતું. ફ્રેન્ડ્સ તમને બીજી વાત કહું કે તમે કોઈ પણ આવો લાકડાનો કે એવો હેન્ડલવાળો ચમચો રાખશો ને તો પણ દૂધ ઉભરાઈને બહાર નહીં આવે. આ જે મલાઈ બનતી જાય છે તેને પણ આપણે અંદર લેતા જઈએ છીએ. હવે 10 મિનિટ જેટલું દૂધ ઉકાળતા થઈ ગયું છે તો હવે આપણે જે કેસરવાળું દૂધ બનાવ્યું હતું ત્યાંની અંદર એડ કરીએ જેથી કલર અને સ્વાદ ને સુગંધ બધું સરસ આવશે. અને આપણે જે ડ્રાયફ્રૂટ કટ કર્યા તેને પણ નાખીએ, કારણ કે ડ્રાયફ્રૂટ પાછળથી ફ્રેન્ડ્સ એડ કરીએ ને તો બહુ કડક કડક રહે, સરખા પલળે નહીં. અત્યારે દૂધ સાથે ઉકળશે તો સરસ સોફ્ટ પલળીને થઈ જશે. અત્યારે હું થોડા ગાર્નિશિંગમાં રાખી બાકીના એડ કરું છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા લઈ શકો છો. અત્યારે હું બધું 1-1 ચમચી જેટલું લઉં છું. તમે આમાં એલચી નાખવી હોય તો એલચીનો પાવડર પણ 1/4 ચમચી જેટલો નાખી શકો છો. ફ્રેન્ડ્સ આ બાસુંદી બનાવી ઘરે એકદમ સરળ છે. સ્વીટ બનાવવામાં બાસુંદી સૌથી ઇઝી છે, ખાલી આપણે દૂધ ઉકાળવાની જ મહેનત છે અને બહુ જ ઓછી વસ્તુથી બની જાય છે અને પરફેક્ટ માપ હશે તો હંમેશા પરફેક્ટ જ બનશે.
આપણે ખાલી આ સ્વીટ બનાવવામાં એ ધ્યાન રાખવાનું કે આપણે કઈ વસ્તુ ક્યારે એડ કરવાની. અહીંયા જે આ બે ડોટ છે ત્યાં સુધી આપણું દૂધ હતું પહેલા, અત્યારે તેનાથી આટલું નીચે ગયું છે એટલે હજી 20% જેટલું દૂધ ઉકળ્યું છે. હજી આપણે બીજા 20% જેટલું દૂધ ઉકાળવાનું છે. અત્યારે મારે એપ્રોક્સ 20 મિનિટ જેવો સમય થયો છે. ટોટલ ફ્રેન્ડ્સ બાસુંદી બનતા 30-35 મિનિટ જેવો સમય થશે. તમારે મીડિયમથી ફાસ્ટ ફ્લેમ પર આને ઉકાળવાનું છે. ફ્રેન્ડ્સ બને તો બાસુંદી બનાવીએ ને ત્યારે આપણે ફૂલ ફેટ એટલે કે ભેંસનું દૂધ જ વાપરવાનું, તો જલ્દીથી બની જશે અને જલ્દીથી ઘટ થઈ જશે. ફ્રેન્ડ્સ બીજી 10 મિનિટ થઈ ગઈ છે અને હજી વધારે થોડું દૂધ ઉકળી ગયું છે. હવે વારો આવે છે ખાંડ નાખવાનો. આપણે પહેલાં જ્યારે વધારે દૂધ હોય ત્યારે ખાંડ ક્યારેય નહીં નાખી દેવાની, નહીં તો આ દૂધ બળીને ઓછું થઈ જશે અને ખાંડનું પ્રમાણ બહુ વધારે લાગશે, બાસુંદી બહુ ગળી બનશે. દૂધ આપણું આટલું ઉકળી જાય પછી જ આપણે ખાંડ એડ કરવાની. અત્યારે ફ્રેન્ડ્સ હું ખાંડની જગ્યાએ મિસરી એડ કરું છું, જે ખડી સાકર આવે છે તે એડ કરું છું. આ ખાવામાં સારી. ફ્રેન્ડ્સ ખાંડ છે તે ઘણીવાર કફ કરે છે, મિસરી છે તે શરીરને ઠંડક આપે છે અને ખાવામાં બહુ જ ગુણકારી છે. તો અત્યારે હું 1/2 કપ જેટલી એડ કરું છું. 1.5 લિટર દૂધ સામે મેં 1/2 કપ જેટલી સાકર એડ કરી છે. તમે મીઠાશ તમારી રીતે એડ કરી શકો છો. તમને જો વધારે ગળપણ ભાવતું હોય તો તમારે થોડી પ્લસ કરી શકાય. ફ્રેન્ડ્સ જો તમે ફર્સ્ટ ટાઈમ રસોઈ બનાવો છો અને તમને ચમચીના માપથી કરવું છે તો 500 ml દૂધ હોય તો 4-5 ચમચી જેટલી ખાંડ હોય તે ઇનફ થઈ રહેશે. છતાં પણ તમારે પાછળથી ચાખી અને ટેસ્ટ કરીને જોઈ શકાશે. હવે ફ્રેન્ડ્સ બીજી વાત કે જ્યારે આપણે મિસરી ઉમેરી કે ખાંડ ઉમેરી ત્યારે તેનું ઉકળી અને પાણી થશે એટલે પાછી બાસુંદી છે થોડી પાણીવાળી થશે. તો આપણે આને ખાંડ નાખ્યા પછી પણ પ્રોપર ઉકાળવાની છે. ફ્રેન્ડ્સ આ તમને હું બધું જ ડિટેલમાં એટલા માટે બતાવી રહી છું કે તમે ફર્સ્ટ ટાઈમ જ્યારે બાસુંદી બનાવો ને તો પણ ઘરે બેસ્ટ જ બાસુંદી બને. ફ્રેન્ડ્સ બધાને ખાવાની મજા આવી જશે. ફ્રેન્ડ્સ આના સિવાય મેં ખીર, દૂધ પૌવા, ફ્રૂટ સલાડ, શ્રીખંડ વગેરે પણ અપલોડ કરેલા છે અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો તે પણ જરૂરથી જોજો. ફ્રેન્ડ્સ પહેલાં અહીંયા સુધી દૂધ હતું, અત્યારે એપ્રોક્સ ઉકળીને આટલું દૂધ અડધું થઈ ગયું છે. તમે જોઈ શકો છો કેટલું ઘટ દૂધ થઈ ગયું છે. હજી આ બાસુંદી જેમ ઠંડી થશે તેમ વધારે ઘટ થતી જશે. તો અત્યારે આનાથી ઉકાળશો વધારે તો પછી લિક્વિડ બહુ ઓછી રહેશે. તો અત્યારે આ પરફેક્ટ છે. તમે ચમચામાં પણ જોઈ શકો છો જે મલાઈ હતી તેનો સરસ માવો બનતો જાય છે. તમે દૂધ જોશો ને ફ્રેન્ડ્સ ત્યાં પણ તમને ખ્યાલ આવી જશે કે હવે આ ઉકળી ગયું છે. તો અત્યારે આ પરફેક્ટ છે. મને આટલું દૂધ ઉકાળતા 35 મિનિટ જેટલો સમય થયો છે. ગેસની ફ્લેમ હવે અત્યારે આપણે બંધ કરીએ છીએ. હવે બાસુંદીને આપણે બીજા વાસણમાં લઈ લઈએ છીએ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બિલકુલ આપણું દૂધ નીચે બિલકુલ ચોટ્યું નથી. હવે ફ્રેન્ડ્સ આપણે આ બાસુંદી જ્યારે ગરમ ને ગરમ હોય ત્યારે આમનામ મૂકી રાખીએ ને તો ઉપર બધી મલાઈ જામી જાય અને પછી ઉપર મલાઈ રહે ને નીચે દૂધ પતલું લાગે. તો આપણે આ દૂધને આવી રીતે પહેલાં 2-3 મિનિટ માટે હલાવતા હલાવતા ઠંડુ થવા દેવાનું જેથી ઉપર મલાઈ ના જામી જાય. હવે જલ્દીથી ઠરે તેની માટે આપણે એક પોળું વાસણ લીધું છે, તેની અંદર આપણે ફ્રીજનું ઠંડુ પાણી એડ કરીએ છીએ. હવે તેની અંદર આ તપેલી મૂકીએ છીએ. તમે જોઈ શકો છો બધી વરાળ નીકળે છે અને અત્યારે સરસ દૂધ ઠરવા લાગશે. તમારે એવું લાગે તો વચ્ચે એકવાર પાણી ચેન્જ પણ કરી શકાય છે. હવે આપણે આને ઢાંકી અને 4-5 કલાક માટે ફ્રીજમાં ઠંડી થવા રાખવાની. જેટલી ઠંડી હશે તેટલી બાસુંદી મસ્ત લાગશે. હવે ઠંડી થયા પછી બાસુંદી ખોલી લઈએ. વાવ ફ્રેન્ડ્સ કલર પણ એકદમ સરસ આવ્યો છે અને તમે જોઈ શકો છો એકદમ પ્રોપર ઘટ બની છે, એકદમ મસ્ત ટેક્સચર આવ્યું છે. હવે આપણે આને સર્વ કરીએ. ઉપરથી આપણે થોડી બદામ અને થોડા પિસ્તાથી ગાર્નિશ કરીએ.